नमस्कार मित्रों, एजुकेशन अने न्यूज में आपनो फरीवार स्वागत छे। आज आपणे आ वीडियो ना माध्यम थी चर्चा करीशुं के राज्य में हवामान विभाग द्वारा मावठानी आगाही करवामां आवेल छे, जेनी अंदर गुजरातनी अंदर अलग अलग जिल्ला में मावठानी आगाही करवामां आवी छे। आ वीडियो ना माध्यम थी आपणे जोईशुं के तमे तमारा फोन नी अंदर कई रीते आगाही नक्की करी शको छो, जेनी अंदर आवनारा 10 दिवसनी पवन की दिशा द्वारा तमे आगाही नक्की करी शको छो। चलो आपणे आ वीडियो द्वारा समझिए। मित्रों, तो आ लिंक हूँ तमने डिस्क्रिप्शन अंदर आपी दईश, ज्यांथी जई तमे पण जोई शको छो। तो आपणे वात करीए आगळ, तो जेनी लिंक डिस्क्रिप्शन अंदर आपी दईश, ज्यांथी जई तमे नीचे स्क्रॉल करशो तो तमने एक लिंक देखाशे, जे तमने स्क्रीन पर देखाय छे के लाइव अपडेट, वेधर लाइव अपडेट, एक मेप देखाशे जेना द्वारा तमे समझी शको छो। जेना पर तमे क्लिक करशो तो तमने અહીંયા આગળ દેખાય છે, જેવો ઇન્ટરફેસ દેખાશે। આ એક લાઈવ મેપની વેબસાઇટ છે, જેનાથી તમે જોઈ શકો છો કે અહીંયા આગળ આપણું ગુજરાત છે, જે તમે સૌપ્રથમ તમે મોબાઈલની અંદર ખોલશો તો ડેસ્કટોપ સાઇટ ખોલીને થોડું સરળ રહેશે, તો હું ડેસ્કટોપ સાઇટ ચાલુ કરી નાખું। પછી તમે અહીંયા આગળ જોઈ શકો છો કે ગુજરાતની અંદર હાલ તારીખ 16 થઈ છે, તો 16 તારીખની અંદર કોઈ પવન નથી। તો ખાસ જ તમને ખબર જ છે કે પવનની દિશા પ્રમાણે જ વરસાદ આવે છે, જેના થ્રુ તમે અહીંયા આગળ ક્લિક કરશો તો તમને શુક્રવાર એટલે કે 16 તારીખ 17 તારીખની અલગ અલગ ટાઈમ પ્રમાણે તમને પવનની દિશાની આગાહી બતાવશે। તમે જોઈ શકો છો કે અહીંયા આગળ શનિવારના દિવસે એટલે કે શુક્રવારની સાંજે અને શનિવારની સવારે પવન આવવાનું ચાલુ થઈ ગયું છે। આમ ટોટલ તમે અહીંયા આગળ જોઈ શકો છો કે અહીંયા આગળ તમને છેક 25 તારીખ સુધીનું લાઈવ વાતાવરણ બતાવશે। તો તમે આવી રીતે જોઈ શકો છો કે ક્યાં આગળ કેટલા પવન ચાલે છે અને પવન પ્રમાણે વરસાદ આવે છે, તો આવી રીતે આગાહી થાય છે। તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરી દો, જેથી કોઈ પણ આવનારી જાણકારી માટે બેલ આઇકન ઓન કરો, જેથી કોઈ પણ આવનારી જાણકારી તમને મળી રહે। થેન્ક યુ સો મચ।